પછી વોરની અંદર એ ડિસ્ટ્રો થઈ ગયું છે, પણ હજી પણ તે વર્લ્ડની 7000 વ્યૂમાં આવે છે. તો બધા આવે છે દૂર દૂરથી જોવા. તો તે ઇટલીના કેપિટલ રોમની અંદર આવેલું છે. એની માટે એન્ટ્રી માટે અમે જઈ રહ્યા છીએ. એની ફર્સ્ટ તમારે ટિકિટ લેવી પડે. ઓનલાઈન પણ લઈ શકો અને ડાયરેક્ટ પણ લઈ શકો ત્યાં જઈને. સો આ એન્ટ્રી ગેટ પર અમે જઈ રહ્યા છીએ. 4-5 દોસ્તારો છીએ, મજા કરીએ છીએ વિડીયોમાં. એન્ડ નવી નવી વસ્તુઓ છે. એન્ડ 4-5 ફ્લોર છે. ઉપરના ફ્લોર કન્સ્ટ્રક્શન ચાલુ હતું તો અમે આ ફ્લોર પર જઈએ છીએ. એન્ડ તમે જોજો કે આનું સ્ટ્રક્ચર કઈ ટાઈપનું છે. તો નવું જ છે, તમને મજા આવશે જોવાની. એન્ડ કેટલાક લોકો છે આખા વર્લ્ડમાંથી, દેશ વિદેશમાંથી બધા લોકો જોવા આવે છે કે આપણી સંસ્કૃતિ કેમ હોય, એની જાળવી રાખવી જોઈએ. તો એ લોકોએ નાની નાની વસ્તુઓ પણ જે હતી એ સંભાળી સંભાળીને રાખેલી છે બધી. તો બસ જો આમ નખરા કરતાં કરતાં ફરીએ છીએ. એના ફર્સ્ટ ફ્લોરમાં તમે જોશો તો આ રીતે મ્યુઝિયમ આવેલું છે. તો એની અંદર તે લોકોએ કે જે વોર અટેક થયો ત્યાં પછી બચેલી જે વસ્તુ હતી, નાના નાના સ્ટોન જે તમે જોઉં છો, તે પછી આની અંદર ડાયમંડ કે જે મેટલ યુઝ હોય હતી એ, પછી કંઈક બિલ્ડિંગના ટુકડાઓ હતા તો એ તૂટી ગયા હતા ઉપર, તો એ મેન ટુકડાઓ હતા એ નીચે રાખેલા છે. અને જે જોઈન્ટ થાય એ જોઈન્ટ કરીને સ્ટ્રક્ચર પાછું ઊભું કરેલું છે. નાના સ્ટોન છે અત્યારે જોઉં છું એ. આ પથ્થર હતા જે, ને પથ્થર એન્ડ મૂર્તિઓ મૂકેલી હતી ઉપર જે તૂટી ગઈ છે અટેક દરમિયાન. તે લોકોએ તેમના ફેસ ને જે જેટલું વધેલું હતું એટલું બધું હાચવીને રાખ્યું. તેની સંસ્કૃતિનો કંઈક સિમ્બોલ છે, ખબર નહીં મને પણ. હા, તેના પથ્થરના ટુકડા હતા જે એમાં લખેલું હતું એ પણ બધા એ લોકો સંભાળીને રાખેલા છે. અહીંયા પ્રાણીઓનું જે લડાઈ થતી હતી, જે તમને હું આગળ કહું, તે લડાઈની દરમિયાન કેટલાક પ્રાણીઓની લડાઈ કરવામાં આવતી. એન્ડ તે લોકોની કંઈક ગેમ હતી, ગેમનું નામ છે. એન્ડ એ ગેમમાંથી જે પ્રાણીઓ મરી જાય તેના હાડકાની ઉપર રાખેલું છે એ લોકો. કલ્ચર પર જે આ દોરેલું છે એ બધું, આપણે કેમ તાજમહેલ પર માર્બલનું કરેલું છે એ ટાઈપનું માર્બલ ઉપર પરફેક્ટ કરેલું હતું, અત્યારે તૂટી ગયું છે. તો એ લોકોએ આમ ને આમ સંભાળીને રાખેલું છે. અત્યારે હજી કન્સ્ટ્રક્શન ચાલુ છે કે જે જગ્યાએ જે જે પથ્થર હતા ત્યાં ને ત્યાં ફિટ કરે છે, બાકી નીચે ઈંટો એ ટાઈપની લાવીને કલર કરીને મૂકે છે. કે આ રોમન સામ્રાજ્ય હતું તેનું કેપિટલ કહેવાતું રોમ, અત્યારે પણ ઇટલીનું કેપિટલ છે. એન્ડ વર્લ્ડનો તમારે બેસ્ટ વ્યૂ જોવો હોય કે એ એક ટાઈપનો કિલ્લા જેવું હતું, જે કિલ્લાની વચ્ચે વચ્ચે તેઓ લોકો રાજા મહારાજા હતા, તે લડાઈ કરાવતા પ્રાણીઓની. એન્ડ બીજું અંદરો અંદર બી કંઈક સૈનિકો બાંધતા, એની લડાઈ થતી, એ બધું હતું. પણ અત્યારે હવે ઘણું બધું તૂટી ગયું છે, પણ તો પણ જો હવે જે વ્યૂ જોહો તમે, તે બેસ્ટ વ્યૂ મને હજી સુધી ના લાગ્યો છે યુરોપમાં. કારણ કે એટલું મસ્ત વ્યૂ ઉપરનો સ્કાય, જ્યારે તમે જો ઇટલી ને રોમમાં જો ફરવા જવા માંગતા હોય કોલોસીયમ વિઝિટ માટે, તો સમર ડે એટલે કે વાદળ હારા હોય ત્યારે જવું એટલે મજા આવે જોવાનું. જો આ વ્યૂ છે બેસ્ટ છે. અહીંયા નીચે બીજે 3-4 ફ્લોર એન્ડ અહીંયા જ્યાં ઊભા છે ત્યાં પેલા મહારાજાઓને એની ગાદીઓ હતી, અત્યારે તો તૂટી ગઈ છે. એના ઉપર બધેથી પબ્લિક બેઠી હોય, તમે ઘણા મૂવીમાં જોયું હોય, સ્કોર્પિયન મૂવી જોયું હોય, અથવા ગેમ ઓફ થ્રોન્સના ઘણા સીન આવે છે, તો એ ટાઈપનું કોલોસીયમ છે. તો અહીંયા વચ્ચે યુદ્ધને એવું કરાવતા, કોમ્પિટિશનને એવું રાખતા. આજુબાજુ બધા દેશના ગમે નાથી આવ્યા છે મારા ભાઈઓ, બધા ફરે છે. પાછળ જો આપણા વાળા છે કેમેરામાં આવવા હાલ જો આ ભૂરી હોજો એટેણીઓ. તો આ બાકી રહી ગયું, તું આવી જાને.
મારા હાથમાં છે અત્યારે એ ગોપ્રો હીરો 8 એનાથી શૂટિંગ લઈ છે તો 360 માં એંગલ મારો આવે છે કેમેરામાં વિડિયો તો બસ આ તો ફરવામાં મજા આવે એમ વિડિયો બનાવીએ છીએ જોઈએ આગળ તો કે પચ્ચેથી થોડુંક આગળ જશો તમે આ બહુ મોટો રાઉન્ડ છે અંદર તમે થતા જશો તો બધી સાઈડની વિન્ડો જે આ બારીઓ હશે વિન્ડો એમાંથી પણ આમ કંઈક અલગ જ ટાઈપના સ્કલ્પચર તમને જોવા મળશે તમે કંઈક ફોટોગ્રાફી માટે વિડીયો માટે જોઈ શકો એન્ડ તમને હિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય તો પહેલાં આની વિકીપીડિયા વાંચીને આવો કાં તો સ્ટડી કરીને આવો મજા આવશે વધારે જોવાની એન્ડ અત્યારે આ અંદર નીચેની સાઈડ પણ કેમ હતું આ બધું તૂટી ગયું છે અહીંયા પહેલાં એમ હતું કે અહીંયા હું ઊભો છું ત્યાંથી નીચે દેખાય છે તમને ગ્રીન ત્યાં સુધી પબ્લિકને બેસવા માટે સ્ટેપ્સ હતા તો ત્યાં પબ્લિક બેસતી હતી પણ અત્યારે હવે જઈએ છીએ નીચેના ફ્લોર પર નીચેથી ઉપરથી નીચેથી જોઈએ ઉપરથી તો જોઈ લીધું એન્ડ હા અહીંયાથી એક વિન્ડો છે એટલે બહારની સાઈડ જોઉં તો ત્યાંથી તમને સામેની સાઈડ ત્યાં રોમન ફોરમ દેખાશે તેનો વિડીયો હું તમને આગળની સાઈડ બતાવીશ તે પણ વર્લ્ડ ફેમસ છે રોમન ફોરમ ત્યાં કઈ રીતે હતું તેનું આ અને તે રોમન ફોરમ બંને કનેક્ટેડ છે તો એ બિલ્ડિંગ તમને દૂરથી પણ જોશો તો તમને એવું લાગશે કંઈક અહીંયા ભવ્ય હતું એટલું બહુ મોટું કે જે કલ આ સ્ટ્રક્ચર છે એટલું મોટું હશે કઈ રીતે બનાવ્યું હશે ને નીચેના ફ્લોર પરથી અને ઉપરના વાળે જો દેખાય છે ત્યાં જે સ્ટ્રક્ચર ચાલુ છે કે જે તમને કીધું એમ કે થોડા તૂટેલું હતું એ પથ્થરને લીધે એ પરફેક્ટ જે સાઈઝમાં પહેલે બનાવેલું કન્સ્ટ્રક્શન હતું એ ટાઈપને બનાવવાની ટ્રાય કરે છે એન્ડ આ અમારા અર્જુનભાઈ છે એ ફોટોગ્રાફી કરે છે પછી હવે તો સારું થઈ ગયું છે બધું ફરીથી ટુરિઝમ ચાલુ કરી દીધું છે બધી કન્ટ્રી યુરોપિયન કન્ટ્રીએ જઈ શકો છો હા સેફ્ટી રાખીને જવું એન્ડ હા ટાઈમિંગ ખાસ જોજો તમારે અમે ત્યાં પહોંચેલા હતા ટાઈમિંગ ઓવર થઈ જશે એનો ટાઈમ અલગ અલગ હોય છે તો પછી એ લોકો કહે છે કે હવે નીકળો અહીંથી જલ્દી પછી એના કરતાં તમને સરખું જોવા ના મળે ટાઈમ લઈને વેધર અને ટાઈમ બંને જો કંઈક અલગ જોવાની મજા આવશે કારણ કે યુરોપમાં મોસ્ટ ઓફ સિટી છે એની અંદર કંઈક એવી બે એક બે વસ્તુ એવી જ છે જે કંઈ પણ જગ્યાએ નહીં જોઈએ સાવ અલગ હશે તેમાંની આ છે પછી આ સિટીમાં બીજી જગ્યા છે હવે ટાઈમ પૂરો થાય છે બહાર નીકળીએ છીએ એટલે જ કંઈક અલગ જ છે આ તો એટલે જ વર્લ્ડની 7000 બીમાને આપવામાં આવ્યું છે એન્ડ યુરોપનું થર્ડ મોસ્ટ પોપ્યુલર સિટી બને છે બહારથી જોઈએ તો બહારથી પણ બિલ્ડિંગ ઘણા ફોટો લઈ કારણ કે અંદર જવા માટે ટિકિટ હોય છે તમારે અહીંયા ત્રણ જગ્યાની ટિકિટ એક સાથે લો તો પણ સારું પડે Now you can see we are in the outside of the Colosseum building and this is the huge public here around this building. તમારો સારો
પબ્લિક ઓછી છે.